વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત દેશ માંગે ન્યાય. અને જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે રુઝાન, જે પ્રમાણે અમીબાઈને કહ્યું છે તે વાત લઈને આપ કંઈ કહેવા માંગો છો? જેમને કહ્યું બહુ સારું કહ્યું કે આખો બધાએ સંસ્થાઓએ બધા એક સામતું કામ કર્યું ને બંને ન્યાય મળ્યો. એ સેમ આવો કેસ એક પેલા બીજલ રેપ કેસમાં થયો, આપણે ગુજરાતની વાત કરીએ, એક સુરતમાં બી પેલા એક સ્ટુડન્ટનો કયો થયો હતું ને એમનામાં બી અત્યારે થોડા ટાઈમ પહેલા 6 મહિના તો ન્યાય આવી ગયો ને ઇટ વોઝ અ ગુડ, એ લોકોને લાઈફ ટાઈમ આવ્યું. પણ મારે એમ કેવું છે કે આ બધું એટલે થાય છે કારણ કે પ્રેસ એના પર પ્રેશર મૂકે છે, પછી લોકો જાગૃત થાય છે ને પછી લોકો દોડે છે, બરોબર. અને પછી સંસ્થાઓ દોડે છે, પોલીસ નો પ્રેશર આવે છે, જ્યુડિશિયરી નો પ્રેશર આવે છે ને બધું થાય છે. પણ એવા હું બીજા 4 કેસ બતાવીશ તમને. નોટ અગેન, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ કે આ ગુજરાતમાં છે ને આ બારગામ થયું નથી પડવું, પણ એવા બીજા 4 કેસ બતાવીશ જેમાં લોકોને ન્યાય નથી મળ્યો, બિચારા ધક્કા ખાતા રહ્યા છે. એમાં એવું હોય છે કે પીડિતાનો જ્યારે અવાજ ઉઠાવવામાં નથી આવતો, ઘણી વખત એવા પીડિતાની એટલી થઈ જાય છે કારણ કે નથી એને પ્રેસ હેલ્પ કરતી, નથી એને સોસાયટી હેલ્પ કરતી, નથી એને, કારણ કે આપણે એક સિમ્પલ વાત કરીએ અત્યારે દલ્હીની જ વાત કરીએ, પીડિતાને તો ફેંકી દીધી હતી રસ્તા પર, કલાક કલાક એને પેલા ભાઈ રસ્તા પર પડ્યા રહ્યા, કોઈ એ રસ્તા પર, કારણ કે રાતે 10:30 નો ટાઈમ એટલે એવો કે લેટ ટાઈમ ના કહેવાય, કોઈ એને ઉઠાવ્યું નથી. એ તો કોઈક આઈ થિંક પોલીસ ની વેને જોઈને લોકો ઉઠાયા. એટલે લેટ અસ લુક એટ ઇટ ધેટ વે ઓલસો, કે અગર આ પ્રેસ અને ફ્લેર અપ નહીં કરતે તો આ કેસમાં બી આવું જ થતે, કોઈ ખાસ એનો ન્યાય મળતે નહીં, બિચારી આઈ ડોન્ટ નો વોટ વુડ હેપન ટુ ધેટ. પ્રમાણે હમણાં જ અને તેને કહ્યું છે કે પોલીસ ની પણ અહીંયા મુખ્ય ભૂમિકા છે, જે પણ એરિયા ની અંદર આવે છે. આપે જે પ્રમાણે છે તો પહેલા ની વાત છે, એ તો આ દિલ્હી જે રહે છે જે ચોક્કસ ભાઈ તમારે આ અત્યારે હેડ શુડ રોલ, પીપલ શુડ ગેટ સસ્પેન્ડેડ ઓફ ધેટ પર્ટિક્યુલર એરિયા, વાય આર ધે બીંગ ટ્રીટેડ વિથ કિડ ગ્લોવ્સ, વાય આર ધે નોટ બીંગ ટેકન એક્શન ઉલટી. એ વાત સાચી છે કે લોકોની સલામ ના કરી કે અમે 18 કલાકમાં વિક્ટિમ ને શોધી ના ત્યાં કશું એ નતું, એ તો પછીની વાત છે. એટલે શોધ્યા કારણ કે આટલું પ્રેશર આવ્યું, ના તો 1800 કલાકમાં કદાચ ના શોધી શકાય એ લોકો. એટલે એ બધારી વાત સાચી છે, પણ ધેર આર નો હેડ રોલિંગ. અને કાલે તો મેં શીલા દીક્ષિતજી ને ઇન્ટરવ્યુ સાંભળ્યું ને વિચ આઈ થિંક શી ઇઝ રાઈટ ઓલસો, કે ભાઈ મારા તો કંટ્રોલમાં પોલીસ જ નથી, પોલીસ તો સેન્ટર ની કંટ્રોલમાં છે, હું શું કરું, બધા મનાવીને કેમ કે છે. એટલે જે આમાં પોલીસ ની ભૂમિકા આ પર્ટિક્યુલર કેસમાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ એમની ભૂમિકા છે, કોઈ ડાઉટ જ નથી. અને આપણા સિટીઝનો ની બહુ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા છે. સો કમિંગ બેક ટુ, આપણે અત્યારે કેમ બધા બૂમ પાડી રહ્યા છીએ કે ન્યાય મળે છે ક્યારે, જ્યારે પ્રેસ મળે છે, પછી બધી એનજીઓ સંસ્થા આવી જાય છે, પોલીસ ને કરવું પડે છે પ્રેશરમાં, ત્યારે ન્યાય મળે છે. પણ આપણને એવું નથી જોઈતું, આપણને એવું જોઈએ છે કે ભાઈ કોઈ બી વિક્ટિમ જાય અને એને તરત ન્યાય મળવો જોઈએ, અને એના જે બી ટાઈમ અકોર્ડિંગ ટુ ધ જે લો છે. મને એવું નથી કહું કે મારે લો ની બહાર જઈને ન્યાય આપવો છે, પણ લો પ્રમાણે ન્યાય આપવો જોઈએ. અને હવે તો બેન ટુ ગો સ્ટેપ ફર્ધર, આટલું બધું થઈ રહ્યું છે કેમ, આથી ઇટ્સ અ કાસ્કેડિંગ ઇફેક્ટ. કેમ થાય છે કારણ કે પેલું જાતું કર્યું, જે આપણે પહેલા વાત કરી ફિયર ઓફ લો, કોઈને બીક જ નથી લો ની, એટલે આ થયું છે. એટલે હવે આને સ્ટોપ કરવા માટે બહુ સ્ટ્રોંગ પગલા લેવા પડશે. વી કેનોટ અગેન છે કે ના ના, એટલે હવે ઝીરો ટોલરન્સ પોલિસી લાવવી પડશે કે દેર શુડ બી ઝીરો ટોલરન્સ. મારું તો હંમેશા એવું કેવું હોય છે, આપણે જે લો માં કહે છે કે ભલે 100 ખૂનીઓ બચી જાય પણ એક 2 ગુના ના બચ્યો, જે આ જે છે એ જ ખોટી વાત. ચોક્કસ આપની વાત સાથે એ પણ સંમત થઈશું કે આપણે જે પ્રમાણે કહ્યું છે કે કાયદાનો ડર નથી ત્યારે જ આવી ઘટનાઓ બને છે. જી ભાવનાબેન, આપની પાસે આવવા માંગે છે. બંને બહેનોની વાત સાચી છે. પાટણની ઘટના પણ અમે બેને કહી, ત્યાર પછી બીજલની ઘટના જે ગુજરાતમાં બની એ પણ કહી, બંનેની અંદર ઝડપથી કાર્યવાહી કરવામાં આવી. પણ એવું માનવાને કારણ નથી કે એનાથી સંતોષ છે અમને. આવી ઘટના બનવી જ ના જોઈએ. પહેલા તો એ ગુજરાત હોય કે દિલ્હી હોય કે કોઈ પણ સ્ટેટ, સમગ્ર દેશની વાત હું કરું છું. અને બીજું એક બેને મહિલા આયોગની વાત કરી. મહિલા આયોગ, કેન્દ્રીય મહિલા આયોગ હોય છે અને દરેક સ્ટેટની અંદર સ્ટેટના મહિલા આયોગ હોય છે અને એની અંદર ચેરપર્સન હોય છે, સભ્યો હોય છે. હવે મારું કહેવાનું, અમીબેન આપ તો એડવોકેટ છો, મારું કહેવાનું એવું છે કે આપણે મહિલા આયોગને એક સૂચન કરીએ સાથે મળીને કે આમાં કેવું છે, કોઈ ઘટના બને ને ત્યારે જ મહિલા આયોગ એની તપાસ કરવા જાય. તો એ પેલું કહે છે ને કે પાણી વહી ગયા પછી અથવા તો આગ લાગ્યા પછી કૂવો ખોદવાની કોઈ જરૂરત નથી, પરંતુ મહિલા આયોગને એવા પાવર આપવા જોઈએ કે જે પોલીસ સ્ટેશન દરેક ડિસ્ટ્રિક્ટની અંદર પોલીસ સ્ટેશન હોય, એ પોલીસ સ્ટેશને દર મહિને પોતાને ત્યાં કેવા ગુનાઓ બન્યા મહિલા લક્ષી અને બાળ લક્ષી, અને એ ગુનાઓમાં એમણે કેવા પગલા લીધા એનો આખો રિપોર્ટ મહિલા આયોગના ચેરપર્સનને આપવો જ જોઈએ. અને હું તો ત્યાં સુધી કહું છું કે ડિસ્ટ્રિક્ટ લેવલે પણ મહિલા આયોગ હોવું જોઈએ. આમ તો મહિલા સુરક્ષા, મહિલા આયોગ અને સમાજ કલ્યાણ બોર્ડ આ બધું છે, પરંતુ હું આપને કહું કારણ કે મને પોતાને એક્સપિરિયન્સ છે સમાજ કલ્યાણ બોર્ડનો, કે આ બધાનો ઉપયોગ માત્ર પારિવારિક ઝઘડાઓના સોલ્યુશન માટે થાય છે, પરંતુ હવે જે પ્રમાણે સમાજની અંદર પરિવર્તનો આવી રહ્યા છે, સમાજની માનસિકતા જે રીતે બદલાઈ રહી છે, જેવી રીતે ફિલ્મો ચલચિત્રની અંદર જે પ્રકારે દર્શાવાઈ રહ્યું છે,
તો એને કારણે આજે હાઈટેક ની અંદર જે ગુનાઓ થઈ રહ્યા છે, જેમ કે હવે સાયબર ક્રાઇમ માટે આપણે નવા લોઝ બનાવવા જ પડે, આ એ જ રીતે આ બધું જોઈને જે માનસિકતામાં વિકૃતિ આવી છે, તો આ વિકૃતિને ધ્યાનમાં રાખીને નવા કાયદાઓ બનાવવા પડે અને મહિલા આયોગને અને આ બધી સંસ્થાઓને, જેમ કે અમે લોકો ફેમિલી કાઉન્સિલિંગ સેન્ટર ચલાવતા હતા, સમાજ કલ્યાણ બોર્ડમાં ચલાવીએ છીએ આપણે, હું એની ચેરપર્સન હતી, તો એમાં અમે પારિવારિક ઝઘડાઓ જોયા તો એક સજેશન ત્યાં કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડમાં કર્યું, કારણ કે ત્યાં નોન પોલિટિકલ જ વાત કરવામાં આવે છે અમારે, તો એમાં અમે એમ કહ્યું કે ભાઈ પારિવારિક ઝઘડાઓની અંદર લગ્ન પછી ઝઘડા થાય અને આપણે સમાધાન કરાવીએ, એના કરતા યુવક યુવતીઓને સાથે રાખી અને આપણે કોલેજિયન યુવતીઓને ભલે એમની જાતે લગ્ન કરે કે સમાજ વ્યવસ્થામાં કરે એની સામે આપણને કોઈ ઓબ્જેક્શન ના હોવો જોઈએ, પરંતુ પ્રી મેરિટલ કાઉન્સેલિંગ એટલે લગ્ન સંસ્થા શું છે એનું મહત્વ અને એની સંસ્કૃતિ આપણી જળવાઈ રહે, કારણ કે આ બધું જે જોવે છે યુવા, એટલે કે આખી આ ઘટનાની જયારે વાત આવી રહી છે તો આ બધા પગલા હોવા જ જોઈએ જરૂરથી, એ આપ કહેવા માંગો છો? મહિલા આયોગને સત્તા આપવી જોઈએ, પોલીસે એને આ રિપોર્ટ્સ બધા દર મહિને સોંપવા જોઈએ કે જેથી કરીને મહિલા આયોગ પોતે પણ નક્કી કરે કે હવે કયા પ્રકારના કાનૂન બનાવવાના છે મહિલાઓ માટે, બનતા કાનૂન માટે વાત લઈને આપણે અમીબેન પાસે ચોક્કસ જઈશું. જી રુઝાન જી, આપ શું કહો? મહિલા આયોગના પોઈન્ટ ઓફ વ્યૂથી મારે એમ કેવું હતું કે થોડું હું આજકાલ મહિલા આયોગ જોડે કામ કરું છું, એટલે એ લોકો પાસે સત્તા છે, એ લોકો ડીસીપી પાસે રિપોર્ટ માંગી શકે છે કે આ પર્ટિક્યુલર કેસ નું શું થયું, તમે જે કહો છો સમજી પહોંચો, આપણે માંગીએ અત્યારે નામે જ આપી જોઈએ કે નહીં મને ખબર નથી લો માં છે કે નહીં. બીજી મારી એક ઇમ્પોર્ટન્ટ વાત કેવી છે કે જે બેને કહ્યું એવું સરસ વાત કરી કે આપણે જેમ સાયબર લોસ ચેન્જ થઈ રહ્યા છે ને એ પર આપણે કામ કરી રહ્યા છીએ, તેમ આના લોસ ચેન્જ થવા જોઈએ. મારે તો એવું કેવું છે કે લોસ અત્યારે મારે ચેન્જ નથી કરવા, અત્યારે જે એક્ઝિસ્ટિંગ લોસ છે ને એના પર કન્વિક્શન કરો, એમાં પર તમે સજાગ કરો. સજાગ નથી થતી, મારે એવું કેવું છે કે તમે આ બધી ફાસ્ટ ટ્રેક કોર્ટ કરી, ફાસ્ટ ટ્રેક કોર્ટ રાખો, પણ એવું કહો કે 51 દિવસમાં ન્યાય જે બી હોય, પછી 51 દિવસ ફાસ્ટ ટ્રેક કોર્ટ ની વાત કરશો તો પાછી ફાસ્ટ ટ્રેક કોર્ટ બી વરસ ચાલશે. ન્યાયની વાત કરવા માટે બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એટલે હું કહું છું કે જે એક્ઝિસ્ટિંગ છે એને અમલીકરણ કરશો ને હું ઓલવેઝ આયો લેશે કે નવી ચીજો અત્યારે નવી વાર્તા કરશો તો બહુ અલગ થશે, પણ જે એક્ઝિસ્ટિંગ અમલીકરણ કરશો તો બી સારા રિઝલ્ટ આવશે. અને બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ટેકનોલોજી આપણી પાસે છે, સિમ્પલ અત્યારે એક એક્ઝામ્પલ આપું, મેં 1091 પર ફોન કર્યો કારણ કે આજે મેં પેપરમાં સરસ વાંચ્યું હતું કે બેન મને તકલીફ થાય તો 1091 પર ફોન કરવાનો, તો મેં અત્યારે આવતા પહેલા 109 પર ફોન કર્યો અને એક ભાઈ સાથે વાત કરી, કોન્સ્ટેબલ સાથે. જી ચોક્કસ, આપને અહીંયા હું રોકવા માંગીશ. તમારા સંવાદદાતા નવીનજા અમારી સાથે જોડાઈ ગયા છે. અમદાવાદમાં પણ આ જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે, જે દિલ્હીની ઘટના બની છે તેને લઈને અમારા સંવાદદાતા સાથે સીધા આપણે પહોંચીશું. જી નવીન,